Good morning, friends. Hope you all are fine and doing well. Uh, this is uh, the session of again complete the sentence. Probably this would be the last session for uh, complete the session or uh, complete the sentence. Uh, this practice is uh, for all. That is for uh, uh, students of common stream, arts or commerce. Students of uh, science stream whether it is students of 11 or they are students of 12th. The journey mate no and that's why I give this much of practice in presentation. Almost a uh, uh, third or three or four uh, sessions are completed now uh, today we will continue with the <coughs> previous uh, after uh, previous five sentences uh, sixth sentence that we will see um, hmm. friends repeatedly i'm telling you you have to remember the name of the function with its use thirdly with its keywords and fourthly, with its structure, its construction. Okay? Then you will be able to score or secure 12 out of 12. Hmm? That's why I'm giving you this much importance to 8. Okay. Uh, sixth sentence. We're saying is walking, expressing supposition. Hmm? As soon as you find supposition, what you have to remember? As if. પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ડબ્લ્યુ ઇ આર ઇ વર ઝીફ હી કે શી કે ધી કોઈ પણ હોય પણ કોઈ પણ કર્તા હોય નામ પણ હોઈ શકે રિયા રીટા મેહુલ કોઈ પણ નામ અને પછી વર ડબલ્યુ ઇ આર ઈ વાળી વાક્ય રચના તો જ એ સપોઝિશનની આવે અને મિત્રો અહીંયા આમ જ પહેલી જ નજરે ખ્યાલ આવી જાય છે કે કરતા વર એક જ વાક્યમાં છે અને ધેટ ઇઝ ઇન એ જેવું સપોઝિશન દેખાય એટલે એઝિફ અને કરતા વત્તા વર એઝિફ કરતા વત્તા વર એ યાદ આવી જ જાય અને એ જો આ રીતે આ આ વોઝ છે અહીંયા ઈઝ છે બી છે આ એટલે આમ એક આંખ મીચીને આપણે એ મળી જ જાય આંખ મીચીને ધેટ ઇઝ કે એટ ધ સેમ મોમેન્ટ વી વુડ ગેટ ધ આન્સર કે હિયર The answer of the six is Vir Singh is walking as if he were a king. Okay. Chalo. Next. Uh, okay. Chalo. If I were a billion millionaire, hmm? if I were a millionaire, showing condition may ya mitra. if I were. એ છે ને વિશવાળામાં પણ હોય એક્સપ્રેસિંગ વિશ એ પ્રકારનું પણ કંઈક ફંક્શન હોય નામ લખેલું હોય આપણે અહીંયા કન્ડિશન લીધું હોય કે જો હું મિલિયનર હોઉં કે હોત શરત તો છે જ બરાબર એટલે કન્ડિશન તો શબ્દ વપરાય પણ વિશ પણ મૂકી શકાય તો તેમાં છે ને તો આઈ વિલ ગીવ અ લોટ ઓફ ચેરિટી વિલ નહીં આવે

તો અહીંયા આ જ આવે આઈ વુડ ગીવ અ લોર્ડ ઓફ ચેરિટી વુડ એટલે ભૂતકાળમાં કંઈક થઈ શક્યું હોત કંઈક કરી શકાયું હોત શકાયું કરતા શક્યું થઈ શક્યું હોત એને માટે આન્સર વુડ બી આઈ વુડ ગીવ અ લોર્ડ ઓફ ચેરિટી બરાબર આ વિલ ને વોન્ટ અને ડુ નોટ આવશે નહીં ચાલો ત્યાર પછી આમ આઠમું વાક્ય જોઈએ તો એક મિનિટ હં

ઇન્ડાયરેક્ટના આન્સરમાં આવે તો ઇન્ડાયરેક્ટ સ્પીચના આન્સરનું જે વાક્ય હોય ને એમ ધ્યાનમાં લેવાનું તો તે રિપોર્ટિંગનું હોઈ શકે એ રિપોર્ટ કરે એટલે જે બનાવ થઈ ગયેલો તેની વિશે અહેવાલ આપે એમ તો હી રિપ્લાયડ ધેટ શું આવશે જોજો હંમેશા તમને કીધું જ હશે નિયમમાં કે વર્તમાનનો સાદો ભૂતકાળ એટલે સાદો વર્તમાનનો સાદો ભૂતકાળ સાદો ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ વીલ નુ વુડ કેન નુ કુડ મે નુ માઇટ શેલનું શૂડ અને વુડ શુડ કુડ જો પ્રશ્નમાં જ હોય તો તેનું તે જ રહે એના પછી ક્રિયાપદનું મૂળરૂપ હોય ટૂંકમાં વર્તમાન કાળ કે ભવિષ્યકાળ એટલે કે વિલ રિપોર્ટિંગમાં આવે નહીં એમ રિપીટિંગ રિપોર્ટિંગનો જે પણ એબીસીડી હશે સિવાય કે રિપ્લાયઝ હતી અહીંયા આઠમામાં સવાલ તમે જુઓ એ રિપ્લાયઝ જેવું હોય ને તો કદાચ વર્તમાન કાળ આવી શકે પણ એને એ રિપોર્ટિંગ નહીં કન્સિડર કરી શકાય એટલે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન તો એવું રિપ્લાયસ જેવું નહીં આવે પણ આવે તો એ ધ્યાન રાખવાનું પણ હી રિપ્લાયડ ધેટ એણે રિપ્લાય આપેલો કે પછી જે પણ હશે તે ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળમાં જ હોય ચાલો જોઈએ આપણે કે હી ઇઝ નોટ રાઇટિંગ હિઝ હોમવર્ક નાવ હવે આ ઇઝ રાઇટિંગ અને નાવ એ કોઈ શક્યતા નથી એમ પણ આપણને ખબર છે કે ઇન સ્પીચમાં તો નાવનું ધેન થાય એટલે આ નીકળી ગયું ચાલો હી વોઝ નોટ રાઇટિંગ હિઝ હોમવર્ક ધેન આ આ કંઈક શક્ય લાગે છે ખરું કે વર્ત ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ પણ આપણે બીજા જોઈ લઈએ બરાબર ધેનનું પણ કયું છે નાવની જગ્યા બરાબર હી વોન્ટ્સ ટુ ચાલો વોન્ટ્સ ટુ આવે જ નહીં કોઈ પણ દિવસ રિપોર્ટિંગ એટલે કે ઇન ડાયરેક્ટ સ્પીચમાં કેમ ભૂતકાળ જ આવે વર્તમાનકાળ પ્રશ્નમાં હોય તો સવાલમાં સાદો ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ જ હોય ક્યારેય બી સાદો વર્તમાનકાળ હોય નહીં ચાલો એટલે એ પણ નથી અને ડી હી વોન્ટેડ ટુ રાઇટ હિઝ હોમવર્ક નાવ હવે અહીંયા વોન્ટેડ બરાબર છે પણ અહીંયા નાવ રિપોર્ટિંગમાં ઇનડારેક્ટ સ્પીચમાં આપણે નાવ રાખીએ નાવનું નાવ રે નહીં ધેન થઈ જાય એનો મતલબ કે આન્સર બી ઇઝ કરેક્ટ આન્સર હી રિપ્લાયડ ધેટ હી વોઝ નોટ રાઇટિંગ હિઝ હોમવર્ક ધેન નાવનું ધેન થયું અને ચાલુ વર્તમાન કાળ હશે જે પણ તે પ્રશ્નમાં તેનો ચાલુ ભૂતકાળ થયો છે બરાબર અહીંયા ફરીથી કહું જો અહીંયા રિપ્લાયઝ હશે ને તો જ કદાચ આપણને કન્ફ્યુઝન થાય તો એ આવું એ એ રિપોર્ટિંગ નહીં કહેવાય તરતનું અહેવાલ નહીં હોય કંઈક થઈ ગયેલું હોય ને તેનો જ કંઈક અહેવાલ આપવાનો હોય રિપોર્ટ કરવાનું હોય બરાબર એટલે આપણે ધરીએ કે કોઈ દિવસ પણ રિપ્લાય જેવો તો સવાલમાં આવશે નહીં અને એને કારણે હંમેશા સાદો ભૂતકાળ કે વધુ પૂર્ણ ભૂતકાળ કે ચાલુ વર્તમાનકાળનો ચાલુ ભૂતકાળ થાય બરાબર પણ ચાલુ વર્તમાનકાળ કે સાદો વર્તમાનકાળ તો હોય જ નહીં એ બીસીડીમાં

એકમાત્ર જ શ્રેષ્ઠ હોય તેને માટેનું વાક્ય રચના બરાબર પ્રમાણે બરાબર છે કે દીપક ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ સ્કૂલ બરાબર છે આગળ આપણે બીજા જોઈ તો લઈએ જ કે દીપક ઇઝ એક મિનિટ મોર ક્લેવર હવે આ ક્લેવરનું આપણને ખબર છે કે કમ્પેરેટિવ ડિગ્રીનું શું થાય ક્લેવર રર થાય એટલે મોર ક્લેવર જેવું કંઈ આવશે નહીં એટલે નીકળી જ જાય છે આમ ચાલો એઝ ક્લેવર એઝ વાક્ય રચના બરાબર લાગે છે દીપક ઇઝ એઝ ક્લેવર એઝ પછી આ એની અધર બોય ઇન્દર સ્કૂલ એવું હોય ને તે કમ્પેરેટિવ ડિગ્રીની રચનામાં આવે છે એઝ ક્લેવર એઝ પછી તો કોઈ તુલનાનું નામ જ અન્ય કોઈનું હોય આ એની અધર કે મેની અધર કે મોસ્ટ અધર એ કમ્પેરેટિવનું કન્સ આ રચના છે અને આ પોઝિટિવનું એટલે આ પણ આવશે નહીં ચાલો અને ડી છે ધ ક્લેવરેસ્ટ ધેન મોસ્ટ અધર આ આ પણ આ મોસ્ટ અધર બોઇઝ ઇન ધ સ્કૂલ એ કેટલાક શ્રેષ્ઠમાંનું એકનું કમ્પેરેટિવનું છે મોસ્ટ અધર મેની અધર અતુલનાનું બહુવચન અને અન્ય શબ્દ અને અહીંયા તો પાછું ધ ક્લેવરેસ્ટ છે એટલે સુપરેટિવ એટલે સુપરલેટિવ અને કમ્પેરેટિવ ભેગું થઈ ગયું આપણ એટલે આ પણ નથી તો આન્સર આપણો થશે એ દીપક ઇઝ ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ સ્કૂલ બરાબર તો એ નવમામાં આન્સર એ થશે ચાલો દસમું અને છેલ્લું છે લગભગ હા સરદાર પટેલ વોઝ શોવિંગ રિઝલ્ટ રિઝલ્ટ બતાવવાનું છે શોવિંગ રિઝલ્ટ આવે એટલે ટી ડબલ ઓ ટુ કે સો ડોટ ડોટ ધેટ ઇનફવાળા વાક્ય જે હોય એ રિઝલ્ટ બતાવતા હોય છે અને પેલું જે છે ટોકિંગ અબાઉટ ધ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ એમાં સેમ એઝ સચ એઝ સેમ એઝ સચ એઝ એ ટોકિંગ અબાઉટ ધ અબાઉટ ધ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગમાં એ સચ એઝ સેમ એઝ આવે છે એ તમને અત્યારે એટલા માટે યાદ અપાવ્યું કે આ વાક્યમાં છે જ જો સરદાર પટેલ વોઝ સચ સ્ટ્રોંગ ધેટ હવે રિઝલ્ટમાં છે ને સચ ધેટ નથી આવતું હમ સચ સચ ધેટ ટૂંકમાં એ એ એ વાક્ય રચનામાં આવે નહીં રિઝલ્ટ હોય કે પેલું આપણે ટોકિંગ અબાઉટ ધ થિંગ હોય આ સચ સ્ટ્રોંગ ધેટ હી વોઝ એટલે આ વાક્ય રચનામાં નથી એટલે આપણે એને એલિમિનેટ કરીએ છીએ અત્યારે જોઈ લઈએ પછી સો અ સ્ટ્રોંગ એઝ નો સો જેવું પણ આવશે નહીં તો કમ્પેરેટિવમાં સો અને વિશેષણ અને એઝ આવે એટલે કમ્પેરેટિવમાં એટલે સુ કમ્પેરિંગમાં કમ્પેરેટિવ એટલે કમ્પેરિંગ થિંગ્સમાં દેટ ઇઝ પોઝિટિવ ડિગ્રીમાં આવે પણ નીકળી ગયું સો સ્ટ્રોંગ દેટ હી વોઝ કોલ્ડ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા ઓકે આ બે એ ને બી તો આવતા જ નથી સી લાગે છે રિઝલ્ટ પરિણામ એટલા બધા સ્ટ્રોંગ હતા

ધ સેમ સ્ટ્રોંગ ધેટ હવે આ સેમ ને ધેટ પણ નહીં આવે બરાબર એટલે કહેવાનો મતલબ કે આ એ બી કે ડી જવાબ આવતા નથી અને આપણી રચના પ્રમાણે એટલે કે રિઝલ્ટમાં સો ડોટ ડોટ ધેટ અને પછી પરિણામ સૂચક વાક્ય જે હોય તે એ એ આ પરિણામ સૂચક શું છે કે જેથી તે આયન મેન કહેવાયેલા હતા એ કારણ પરિણામ બતાવે છે તો આ એકદમ સાચું છે સો ડોટ ઓટ વાળું કે સરદાર પટેલ વોઝ સો સ્ટ્રોંગ દેટ હી વોઝ કોલ્ડ ધ આયર્ન મેન ઓફ ઇન્ડિયા સો આન્સર વુડ બી સી ઓકે ગોટ ઇટ સો ફ્રેન્ડ્સ પોસિબલ હોય તો બધા જ ચાર કે પાંચ જેટલા પણ પ્રેઝન્ટેશન આપણા ગયા છે કમ્પ્લીટ સેન્ટેન્સના એના વાક્યો તમે નોટમાં લખજો મિત્રો તો યુ વીલ બી ફેમિલિયર વિથ ઇટ એવરી નાઇન દેન ઇફ યુ વોન્ટ ટુ રિવાઇઝ ઇટ વિડીયો ઓન કરવાની પણ જરૂર પડશે નહીં એટલે થેન્ક યુ વેરી મચ